भावनगर शहर नो 23 वर्ष नो युवान शाश्वत नाकारणी बन्यो देश नो सौथी नानी वयनो धनिक युवान भारत पे क्यू आर कोड बनावनारा शाश्वत नाकराणी पेमेंट प्लेटफॉर्म भारत पे नो सहस्थापक छे। भावनगरनी ज्ञान मंजरी विद्या संकुल मां ज अभ्यास करीने त्यारबाद आईआईटी दिल्ली मां तेने अभ्यास कर्यो छे। सूरत मां बे दिवस विराम बाद फरी एक वक्त वरसाद जोवा मळ्यो। शेनाटवा लाइन सिटी लाइट वटार वेसू सहित विस्तारों में धोधमार वरसाद जोवा मळ्यो। अनेक विस्तारों में पाणी पण भराया हता। बे दिवस विराम बाद बारडोली पलसाणा अने कडोदरा पंथक में पण वरसाद जोवा मळ्यो। गाजवीज साथे भारे वरसाद पड़ता नीचाणवाळा विस्तारों में पाणी भराया हता। भरूच जिल्लामां मेघराजानी री एंट्री थई भरूच अंकलेश्वरमां धोधमार वरसाद पड्यो। लोकोने बफारा अने ઉકળાટથી રાહત મળી। ડભોઈ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ, 3 દિવસ વિરામ બાદ વરસાદ। ડભોઈ ઉપરાંત ભીલાપુર, ધરમપુરી, ફરતીકુઈ, અંગુઠણ, રાજણી, પણસોલી સહિતના વિસ્તારોમાં વરસાદ। વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાયા હતા। વડોદરાના શિનોર તાલુકામાં 3 દિવસ વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો। સાધલી, મોટા ફોફળિયા, બરકાલ, દિવેટ, માલસર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। ભરૂચના અંકલેશ્વરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। વાતાવરણમાં પલટા બાદ અંધાર પડછવાયો। બપોરના સમયે સર્જાયા રાત્રિ જેવા દ્રશ્યો। છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। બોડેલી, અલીપુરા, ડોકલીયા વિસ્તારમાં વરસાદ, ધોધમાર વરસાદ પડ્યો। 5 દિવસના વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી વહ્યા। દાહોદના લીંબડી પંથકમાં ભારે વરસાદ જોવા મળ્યો। 1.25 કલાકમાં 1.18 ઇંચ વરસાદ પડ્યો છે। દિવસભરના ઉકળાટ બાદ વરસાદ પડ્યો। સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા। દાહોદના લીંબડી પંથકમાં મેઘરાજાની રી એન્ટ્રી થઈ વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। જિલ્લામાં હજુ પણ નદી તળાવો અને ડેમો ખાલી। નર્મદાના રાજપીપળામાં વરસાદી માહોલ જામ્યો। વાવડી, ભયરવાડા, બદામ, હાજરપરા, લાછર સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો। રસ્તા ઉપર પાણી ફરી વળતા લોકો પરેશાન બન્યા। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। ધારી પંથકમાં વરસાદ પડ્યો। ધારીના સુખપુર, કાંગસા સહિતના ગામમાં વરસાદ। રાજ્યમાં પાણીની ચિંતા પૂર્ણ। કડાણા સહિત 5 મોટા ડેમ 100% ભરાયા છે। સરદાર સરોવર ડેમમાં 70% પાણી સંગ્રહિત થયું। 123 ડેમ હાઈ એલર્ટ પર। ઉકાઈ ડેમમાં પાણીની આવક 1,44,737 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ડેમના 11 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। ડેમની વર્તમાન જળસપાટી 344.04 ફૂટ, ડેમની ભયજનક સપાટી 345 ફૂટ। કચ્છના ડેમોમાં નહિવત પાણી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા। હાલ 20 પૈકી 18 ડેમોમાં માત્ર 50% પાણી છે, તો 2 ડેમમાં 11% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। શિયાળુ પાક માટે સરકાર આગોતરું આયોજન કરે તેવી કિસાન સંઘે માંગ કરી છે।